ત્રણ અક્ષરથી બનેલો એક શબ્દ કે જે જીવવા માટેનું બહુ મોટું બહાનું બની રહે છે, તે ત્રણ અક્ષરી શબ્દ છે જિંદગી. હા, જિંદગી. જિંદગી ભલે ને ત્રણ અક્ષરથી બનેલો શબ્દ હોય, પણ તેને નાચતી કૂદતી કરવી તે ઘણું કઠિન છે. બસ આ કહાનીની શરૂઆત પણ આવી જ એક જિંદગીથી થાય છે, જે હજી રમવાની ઉંમર સુધી પહોંચી છે. તેનું નામ છે પૂનમ, પરંતુ ગામ માટે તો તે પૂની જ હતી. કહાની તે સમયની સાક્ષી પૂરે છે, જે સમયે મોબાઈલની સંકલ્પના પણ ના હતી. વળી અંતરિયાળ ગામડામાં તો ટેલિફોનનો પગરવ પણ થયો ના હતો. એટલે જ તો આવા અવાવરા ગામમાં જગા કાકા જેવા ટપાલીની ભારે બોલબાલા હતી. તે સમયે ટપાલનું આવવું એટલે જાણે વ્યક્તિનું પોતાનું જ આગમન થયેલું ગણાતું. અરે, લાગણીશીલ સંબંધથી શરૂ થતી આ કહાની અવનવા પડાવો સર કરવા કટિબદ્ધ છે. તો ત્રણ અક્ષરથી બનેલી જિંદગીમાં બીજા ત્રણ અક્ષરોથી બનેલો વધુ એક શબ્દ પણ ઉમેરાયો હતો. તે ત્રણ અક્ષરી શબ્દ હતો રાજીપો. હાલ માતાજી, વાસા દે. મંગા દાદા, કુંભળા છોકરાને નજર લાગી ગઈ છે. બુવા, મને વેમ હતો જ તે. છોકરો રૂપાળો છે ને, નજર લાગે જ. રૂપાળું હોવું એ કઈ ગુનો નથી, એ તો થાવા કાળ થાય. તમે બીડી આપો. લાભુ ભાભી, આ છોકરાને હમણે બહાર રખડવા ન દેતા, હમણે સારું થઈ જાય એને. અત્યારના સમયમાં હોંગું કઈ છે જ નહીં. હા, શું કીધું હો ભુવા કાકા તમે? તમે એક જ હોંગા છો. બોલાવતા જ આવી જાવશો ને ચા પીને શાંતિથી વયા પણ જાવશો. વાહ દીકરી, આ હારું કર્યું હો. ભૂવા આવે એટલે સાનો મેળ પડી જાય. પુની, હાસુ કહું, તારા હાથની ચા પીવા મળે ને એટલે જ હું અહીંયા આવું છું. ઈ તો આપણો આશરો ધર્મ છે. તમતાર તમે દાણા નહીં નાખો ને તો પણ સા પાસુ. ભાતુડી, રહોડામાં જા, રોટલો બળી જાય. ભુવા, કાળો દોરો બાંધી દેજો. હા ભાભી, વેમના કોઈ ઓહડ હોતા નથી.
ભાભી એક રોટલો ગાને અને એક રોટલો કૂતરાને નાખી દેજો. હવે આને તમ તમારે કાંઈ નહીં થાય. લ્યો હાલો તારે રામ રામ રામ. કુની જો બધા કામ દવાથી ન થાય, અમુક કામ દવા કરતા દાણાથી હારા થાય. કાનાને જો ઘડીકમાં ઊભો થઈ ગયો ને. જો બા, હું ભુવાની વિરોધી નથી, પણ વારે વારે ભુવાને બોલાવ્યા કરો, ઈ હારું ન કહેવાય. તેદી ભેંસને પાડો આવશે, પાડી ઈ જાણવા હાટુય તમે દાણા ન ખાઈવા તા. તીમાં ખોટું હું છે? દવાખાને ખોટા નાખવા નાણા, એની કરતા ભલે ને નાખે ભુવા કાકા દાણા. અને સાંભળ, ઈના દાણા ક્યારેય ખોટા નથી પડતા, એટલે જ મને ડાક્ટર કરતા દાણા પર ભરોસો છે. જો બા, વિશ્વાસ હોય ઈ હારી વાત છે, પણ અંધવિશ્વાસ ન હોય. પુની બટા, તું નાની છ, આ બધું તને નહીં સમજાય. આ પાટે બેઠેલા ભુવા છે ને, ઈ ભગવાન હારે જોડાયેલા હોય છે. દાદા, આ તો હારું કહેવાય કે બીડી પીનારા ભુવા હારે ભગવાન જોડાઈ જાય. મને તો ઈ જ સવાલ છે કે હું ભગવાન નવરા હશે કે યાદ કરતા તરત હાજર. અરે બીડીના ધુમાડા તો ઝેર ને મારી નાખે. પૂછ તારા બાપુને, ઈ નાનો હતો ત્યારે ઝેરી એરું કઈડેલો, અને ઈ સમયે દવાખાનાએ ઓસા. આ ભુવાએ બીડીના ધુમાડાથી જ ઝેર ઉતારેલું. તું ગમે ઈ કેવો, પણ તાકાત તો છે હો, એની રીતમાં રસમમાં એના દાણામાં. પુની, આ શું નામ તો તારું? પૂનમ છે. ભુવા કાકાએ તારું નામ દાણા જોઈને જ રાખેલું છે, અને એણે તારા ગળામાં કાળો દોરો બાંધ્યો છે. પેલા તું હું ખબર લાવ્યો ઈ કે? અરે મંગા દાદા, દર 15 દિવસે તમારી ટપાલ તો હોય જ છે, તો નવીન તો વળી એમાં શું હોય. લ્યો આ તમારી ટપાલ, અને આમાં અંગૂઠો મારી દો. અંગૂઠો મારે યા ઘર નહીં જગા કાકા? તમને કેટલી વાર કીધું છે કે આ ઘર રઘુવીરનું છે ને હું એની દીકરી. અહીંયા અંગૂઠો નહીં, પેન હાલે લાવો પેન. અરે દીકરી, ભૂલાય જ ગયું, બધી જગ્યાએ અંગૂઠા જ લાગ્યા છે, એટલે મને અહીંયા અંગૂઠો જ યાદ આવી ગયો. હવે પેલું ઘર અમારું લેજો, હેલે અંગૂઠો ભૂલાઈ જાય. આમાંય 15 દિવસે ટપાલ આવે છે. હા સાચી વાત છે દીકરી. ઓ ભાઈ જગા, ખોટું ન લગાડતો, અમારી દીકરી જીવરી છે, બોલ બોલ કર્યા જ કરે, લગી રહી થાકે નહીં હો. પણ ઈ છે ને તો આખા ઘરમાં રાજી પર રહેશે હો. અરે મંગા દાદા, એમાં ખોટું લગાડવાની ક્યાં વાત હોય? આ તો હું જાણી જોઈને ઘડીક મસ્કરી કરી લઈએ, તો ઘડી બે ઘડી હવે આનંદ કરીએ. બાકી તમારી પૂનમ દીકરી છે હોશિયાર, બહુ પ્રગતિ કરશે એના બાપની જેમ. હો તો તારા મોઢામાં ઘી એ ગોળ, આગળ વધે તો માવતરે ઈ જીસે ને. હાલો દઈ, રામે રામ. રામ રામ. જગા કાકા માટે મજાકનો વિસામો એટલે પુનીનું ઘર. દર 15 દિવસે પુનીના ઘરે ટપાલ લઈને આવવાનું જ. અરે પુની બેટા, હું લખું છે ઈ તો કે. તો સાંભળો, લખ્યું છે કે સૌને મારા જય શ્રી કૃષ્ણ, આપ સૌ ખુશ હશો, આપ સૌની ખુશી એ જ મારો ઉત્સાહ છે, આપનો રાજીપો એ જ મારી તાકાત છે, આપ સૌની પ્રાર્થના એ જ મારા આશીર્વાદ છે. હારું હારું લખ્યું છે ને. હે સાંભળવાની બહુ મજા આવે છો, આગળ હું લખું? બોલ બોલ આગળ હું લખું. કાનો ભણવા જતો હશે અને પુનીની વાતો ક્યારે પૂરી થતી જ નહીં હોય. લાભુ તો ભુવાના દાણામાં વ્યસ્ત હશે, અને બાપુ બીડીને ધુમાડાની મોજમાં હશે. હું પણ આનંદમાં જ છું. અને આગળ લખ્યું છે કે
વાહ, આ તો હરખની વાત છે હો, મોજના ફોરા ફૂટે છે હો. જય માં ભગવતી. તૈયારી કરવી પડશે ને? હા બા, ઈ કઈ પૂછવાની વાત છે, તૈયારી તો કરવી જ પડશે ને. છે રઘુવીર. રઘુવીર એટલે આર્મી જવાન, પુનીના પિતા અને આમ કહો તો આખાય ઘરનો મોબસ્તમ, અક્ષર ચોખા ને કંકુથી વધામણા, સાકરની મીઠાશમાં સંબંધનું માધુર્ય. નાનકડી જિંદગી પણ ખુશખુશાલ ખુશખુશાલ હોય જ ને. 6 મહિના પછી ઘર આંગણે રઘુવીરનો પગરવ થયો. રઘુવીરના આગમનથી ઘરનું આંગણું પુનઃ ધબકતું થઈ ગયું. આ અંતરિયાળ ગામડાના 2 નોકરિયાત પૈકીનો 2જો નોકરિયાત એટલે આ રઘુવીર. બસ, આખા ગામનું શિક્ષણ જગા કાકા અને રઘુવીર પૂરતું જ સીમિત રહેલું એવું કહીએ તો એ વાતમાં સહેજ પણ અતિશયોક્તિ નથી. ખેર, આજનો આનંદ રઘુવીરના આગમનનો છે, હર્ષોલ્લાસ રઘુવીરના સ્વાગતનો છે. એક સૈનિકના ઘર માટે તો આનાથી મોટો ઉત્સવ બીજો કયો હોઈ શકે? પણ આ વખતે તો છે ને આખા મહિનાની રજા મળી છે મને. તમારી ટપાલ આવે ને પછી દાડા કાઢવા અઘરા પડે છે. વાટ જોઈ જોઈને થાક્યા પછી તમે આવો છો. હા બાપુ, ડેલી ખખડે ને અમે દોડીએ. દાદા તો નવરા નવરા ડેલી આમ જોઈને જ બેઠો હોય. હા, હું તમને બધાને બહુ હેરાન કરું છું નહીં, હે ને પુની? અમારે વધારે હેરાન નથી થવું. એટલે? એટલે એમ કે તમારી નોકરી મને ગમતી નથી. આવું શું બોલે છો? આ મારી માટે નોકરી નથી, મારી માટે રાષ્ટ્રની સેવા છે. પણ આ સેવા અમારા માટે અઘરી છે. રાત દી ચિંતા રહેશ, જીવનું જોખમ તો ખરું ને? 100% જોખમ, પણ બધાઓ વિચાર છે તો દેશની રક્ષા કોણ કરશે?
અરે દેશની રક્ષા કરવા વાળા ઘણા હશે. અને તમને કઈ થઈ ગયું તો તમારા નાના પરિવારની રક્ષા કોણ કરશે? સે કોઈ? પણ બા, તું આવું મેલું મેલું હું વિચાર્યા કરે છો? આપણા અંગત હોય ને એના જ વિચાર મેલા આવે. ચિંતા એની જ હોય જે આપણા પોતાના હોય. દેશની ચિંતા કરો જ ને તો આપણા પરિવારની ચિંતા કરજો. પરિવાર નાનો છે, મોમની જરૂર છે, એ વાત ભૂલતા નહીં. જો લાભુ, તું ખોટી નથી. તારી વ્યથામાં પ્રેમ છે, તારી લાગણી મને દેખાય છે. પણ નાનપણથી જ બસ આ એક જ મારું સપનું હતું કે મારે દેશની સેવા કરવી, ને ઈ માં ભગવતીની કૃપાથી સાચું બન્યું છે. અને બધાના ભાગમાં આ સેવા નથી હોતી, અને આ પવિત્ર ફરજ અદા કરવાનો મને મોકો મળ્યો છે ને, ઈ વાતનો તો તને ગર્વ હોવો જોઈએ ને. તારે મને સહકાર આપવો જોઈએ. બા, તું ખોટી ચિંતા કર્યા કરસ. પુની, તું નાની છો, તને નહીં સમજાય. પણ તો તું સમજાવાલ. આ જોવો, કાનાનું બાળપણ બાપના પ્રેમ વગર જ પસાર થઈ રહ્યું છે. દરેકમાં આવતાની ઈચ્છા હોય કે ગઢપણમાં એનો દીકરો ટેકો કરશે. દાદાની ગઢપણની લાકડી બનવાનો સમય આવી ગયો છે. શેખો એને સેવા કરવા વાળો. આ દીકરી માટે છે ને, માના પ્રેમ કરતાં બાપનો પ્રેમ વિશેષ હોય છે. એક બાપ તરીકે, એક દીકરા તરીકે, એક પતિ તરીકે તમે હોવા છતાં નથી એમ માનીને અમારે જીવવું પડે છે. જેના ઉપર વીતતી હોય ને એને ખબર પડે. જો લાભુ, આ પરિવાર મને પણ વાલો છે, અને એટલે જ તે હું દર 15 દિવસે તમને પત્ર લખું છું. અને ક્યારેક તો એવું થાય કે તમારા બધાની બહુ યાદ આવે, અને તકલીફ પણ એટલી જ થાય. પણ જે મને તકલીફ થાય છે, એવી જ તકલીફ હરિયારે બીજા ફરજ નિભાવતા જવાનોને થતી હશે ને. પણ દિલથી નિભાવેલી જે ફરજ છે ને, એ અમને મજબૂત બનાવે છે, અને અમારી અંદર એક નવો જુસ્સો કાયમ કરે છે. કદાચ એક પિતા તરીકે કે એક પતિ તરીકે હું સફળ ન પણ થયો હોઉં, પણ આ માતૃભૂમિના દીકરા તરીકે, આપત્તિ સમયે કોઈના સહાયક તરીકે, કોઈના આંસુના લૂછનાર તરીકે, આમ દુશ્મનોના મોત તરીકે, અને આ દેશના રક્ષક તરીકે હું 100% સફળ થયો છું. અને આ વાતનો તને ગર્વ હોવો જોઈએ, નહીં કે ચિંતા. બા, તારી પુની છે ને, એ તને ક્યારે તકલીફ નહીં પડવા દે. આજુબાજુના 20 ગામમાં બધા મારા બાપુ ઓળખે. આર્મી રઘુવીર તરીકે તારે તો ગર્વ લેવો જોઈએ. પુની, તારા ડાપણ એક બાજુ મૂક. તમે જે માનો એ, પણ આ વખતે મેં નક્કી જ કર્યું છે તમને નહીં જ જવા દો. તું તો બહુ ગંભીર થઈ ગઈ ને, રઘુવીરની પત્ની થઈને આટલી ઢીલી? અરે ના ના ના, મને આ પાક્કું સપનું આવે છે હો. બાકી મને વિશ્વાસ છે કે જે રીતે મારું સ્વાગત કર્યું છે ને, એ જ રીતે મારી વિદાય પણ કરશે. સરસા ચાલુ જ રહી. મારા બાની વ્યથા અને પિતાની ફરજ હું બરાબર સમજુ છું, પણ ચર્ચામાં તેનું પરિણામ દેખાતું ન હતું, કેમ કે બંને તેની વાત પર અડગ હતા. મારી બાએ બહુ સાચું કીધું કે હું બહુ નાની છું, મને નહીં સમજી. પણ હું એટલે જ તો જરૂર સમજું છું કે મારા બાપુજી જે કંઈ કરી રહ્યા છે તે દુનિયામાં સૌથી શ્રેષ્ઠ છે. અરે હશે નહીં, છે જ. શ્રેષ્ઠ કામ કરનાર વ્યક્તિ પણ શ્રેષ્ઠ જ હોય, જેમાં શંકાને સ્થાન નથી હોતું. હું મારા શ્રેષ્ઠ પિતાના સહકારમાં છું અને રહીશ, કારણ કે હું પણ શ્રેષ્ઠ પિતાની શ્રેષ્ઠ દીકરી બનવા માંગુ છું, અને બનીશ પણ ખરા. તેઓની ચર્ચા ચાલતી જ રહે, અને મારી પેન ચર્ચાના અંતે નિષ્કર્ષ શું આવ્યો તે અંગે હું સાવ અજાણ હતી. રાત પસાર થતી ગઈ અને નવી સવારનું આગમન થયું. લાવો મંગા દાદા બીડી લ્યો. હા રે લો વરો. ભાભી
પાઠ તૈયાર છે, લાવો તો અગરબત્તી લ્યો. ઈ સમજાતું નથી બુઆ કે બાપ દાદાની જમીન ખેડવી અત્યારે કોઈને ગમતી નથી. અરે મંગા દાદા, જમીન ખેડવામાં કઈ વાંધો નથી, આખું વર મહેનત ખેડું કરે, નફો વેપારી લઈ જાય. તકલીફ ન્યા છે, એટલે જ નાનો ખેડૂત કોઈ બે પાંદડે થતો નથી. મેં સાંભળ્યું છે કે રઘુવીર આવ્યો છે, તો દેખાતો કેમ નથી? કે ઈ છોકરાઉન લઈને ખેતરે ગયોસ આટો મારવા? ઘણા સમયથી મેં રઘુવીર ને જોયો નથી. તમે ભાગ્યશાળી છો કે દીકરો નોકરી કરે છે. સારું, ત્યારે ભાભી તમારે શું જોવરાવવું છે? નોકરી મુકાવી છે. માતાજીની આ છે કે ના? ભાભી, તમારી આ વાતમાં મારી અને માતાજીની બંનેની ના છે. પુનીના બાપુ તો માનતા જ નથી. હવે ગમે એમ કરીને માતાજીને મનાવો. હું અપ્પાસ રહેવા તૈયાર છું, મૂંગા રવિવાર રહેવા તૈયાર છું, નકોડા મંગળવાર રહેવા તૈયાર છું. પણ નોકરી હારી છે, તમને વાંધો શું છે? પણ ભુવા, રઘુવીર મારે એકનો એક છે, વળી બાપ દાદાની જમીન હોય છે, તો નોકરીની જરૂર શું છે? બધાના ભાગમાં દેશની સેવા ન હોય, ભલે ને કરે, માન મળશે, સન્માન મળશે, અને અંતે તમારું જ નામ રોશન થાય. નોકરી કરે ને હા, અમારો અધર રહે, તમારે તો બોલવું જ છે ને. એ કામ કરો ભાભી, આ કામ તો અઘરું છે, એટલે એને તમે માતાજીના દેવાળે મોકલજો, હું ત્યાં જ એની રજા લઈ લઈશ. સારું તે, હાલો, રામે રામ. રામે રામ, રામે રામ. એ બાપુ, તું ઘરની ચિંતા ન કરતો, હું છું ને બધું સંભાળી લઈશ. જો પૂનમ, પડતી નહીં, મારી વાત સાંભળ. ઘરથી દૂર રહીએ ને એટલે ઘરની ચિંતા તો થાય, પણ અમે આર્મી વાળા છે ને, ઘર કરતાં દેશ અને દેશવાસીઓની ચિંતા વધારે કરતા હોય. અમારી માટી આ દેશની માટી ને, એ અમારું ઘર. આ દેશવાસીઓની રક્ષા છે ને, એ જ અમારો ધર્મ, અને દેશવાસીઓના મોઢા ઉપર સ્મિત આવે ને, એ અમારું લક્ષ્ય હોય છે. તને ખબર છે પૂનમ, તું જ્યારે એક મહિનાની હતી ને, ત્યારે મેં આર્મી જોઈન કરેલી, ને હવે તો બહુ ઓછો ટાઈમ બાકી રહ્યો છે. પછી આપણે બધા એકારે ભેગા જ રહેશું કાયમ માટે. હા બાપુ, ઈ દિવસો જલ્દી વયા જાય. ને તારા જેવી સમજુ દીકરી હોય ને, ન્યા ક્યારેય ચિંતા ન હોય, ન્યા ગર્વ જ હોય. મને પણ ગર્વ છે કે હું આર્મી મેન રઘુવીરની દીકરી છું. એક વાત ધ્યાનમાં કહો બાપુ. બોલે. સેને હે, માર બા તમને બહુ પ્રેમ કરેસ.
આયકના કેમ છે કાકા? હારું હારું હો. કઈ બાજુ ચડાણ કર્યું તું? બસ અમારા મેજર પૂનમ નો ઓર્ડર હતો તે ખેતરે હવા લેવા ગયા તા. જાવું પડે ને બાપુ, માર કાયમ વખત સરહદ ની જ હવા ખાતા હોય છે. હાસું જગા કાકા. હા 100% સાચું આર્મી સાહેબ, તમારી આ દીકરી બહુ સમજુ અને હોશિયાર છે. બહુ ભાગ્યશાળી છો તમે. ચહેરા ઉપર હંમેશા હાસ્ય અને મોટા અને મોટી વાતો. આ દીકરી મોટી થઈ તમારા કોળનું અને ગામનું નામ રોશન કરશે. એ તો જેવીમાં ભગવદીની ઈચ્છા. સારું થયું તમે મળી ગયા હો, નહીં તો હાલી હાલીને બહુ થાકી જવાય છે. બસ લે દીકરી, મારું સ્ટોપ આવી ગયું. બસ મદદ કરી કાકાને. રામ રામ કાકા. આજ બટા પુની આયકાને બે. પુની ફક્ત મારી દીકરી નથી, જીવ છે મારો. આમ કહું ને તો ઓક્સિજન છે. મને ખ્યાલ છે કે તે બહુ સમજુ છે, અને એટલે જ એને મારા વગર ન ગમતું હોય ને તો એ છતાં ક્યારેય જતાવા નથી દેતી. હા શું કહું ને, તો મને માર બાપુ વગર એક દાડો પણ ન જ જતો. દુઃખજી વાતનું છે કે રજાના દિવસો અને આનંદના દિવસો જલ્દી વયા જતા હોય છે. જગા કાકાએ કીધું ને એમ એની વાતું છે ને એ મોટા જેવી છે, પણ હું તો એમ માનું છું કે માત્ર વાતો નહીં એની સમજણ પણ મોટા જેવી છે. સાફ હૃદય અને નિખાલસ પ્રેમ. સાના માના રડી લે તમારા બાપુથી વજાણ નથી. હું જાણું છું કે ઘર અને દેશની ખુશી માટે બાપુ હસતા શેરે સતત ચિંતા કર્યા કરે છે. એક બાપ તરીકે હું દીકરીનું હૃદય સારી રીતે સમજી શકું છું. એક દીકરી તરીકે હું બાપનો ચહેરો સારી રીતે વાંચી શકું છું. હું બધું જ જાણું છું, પણ જાહેર કરતો નથી અને જાહેર કરવા માંગતો પણ નથી. જાણી જોઈને હું અજાણ લેવા માંગુ છું. બસ મારા બાપુની જેમ જ હું. રઘુ, તારી બધી વાત સાચી. તારી નોકરીમાં માન, મોભો, સેવા બધું છે, પણ ઘર હામોય જોવું પડે. આ ઘરમાં જણ હું એક, ગઢા દેનો જરાય ભરોસો ન. જો બાપુ, આ જીવનનું છે ને કાંઈ નક્કી નથી. આ હું તો પછી હવાર કોણે ભાળી છે? અને રહી વાત મારી નોકરીની, તો મારી નોકરીમાં તો છે ને ઘણા જવાન એવા છે કે જેના મા બાપના એક ના એક છે,
અમુક ના તો હજી હમણાં જ હક પણ થયા છે અને અમુક તો હજી હમણાં જ પૌણીને આવી ગયા છે. અને પરિસ્થિતિથી આમને આમ ભાગતા રહીશું તો કેમ હાલ છે? તમે જ કહો છો કે જીત હંમેશા એની થાય કે જે સંઘર્ષની અમે હસતા મોઢે લડે. તારી બધી વાત હાસી દીકરા, પણ એ તો આપણા અંગત હોય ને, એની હાટું જ આવા ખરાબ વિચાર આવે હો. ખરાબ વિચાર તો ઠીક, મારો જીવ તો અધર જ રહેશે બાપુ. બધા એવું વિચારીને બેસે તો દેશની રક્ષા કોણ કરશે? અને આપણો ઇતિહાસ જોઈ લો, આપણી શાંતિ હાટું થઈને કેટલાય માણા ખપી ગયા છે, ને બાકી લાખો એવી સામાન્ય જિંદગી છે જે જીવીને છે ને મરી ગઈ છે, ને એનું મહત્વ કેટલું? બહારથી પૂરતું બે દી લાડવા ખાય ને એટલે માણા ભૂલી જાય. પુની ગોળ અંબાવજે ને. હા દઉં છું બાપુ. દાદા તમે જરા પણ ચિંતા ન કરતા, હું અમને નિહાળમાં શીખવાડ્યું છે. સેવાનો મોકો ભગવાન એને જ આપે જેનામાં હિંમત અને તાકાત હોય છે, અને આ સેવા માટે ભગવાન માર બાપુ ઉપર ભરોસો મૂક્યો છે. રઘુવીર આવ, તારા ઘરે હું બે વાર આવ્યો પણ તું મને કઈ મળ્યો જ નહીં. હા ભુવા કાકા, શું કરીએ, દી નાનો ને વેજ આજા, આ ઘરના નાના મોટા કામ કરવામાં આખો દી વિયો જાય છે. સારું કર્યું તું આવી ગયો લે, મારે તારું જ કામ હતું. એમ તો અમારે તમને કેદું નું મળવું હતું નહીં બાપુ? હા એટલે એમ જ તે કે તમને તો અમારા ઘરની રહેણી કેણી ખબર છે, બધી વાતમાં નકરા ધાણ જ નખાવ્યા કરે છે. મારે એમ જ કેવું છે, અમે ભૂવા છે, અમે ભગવાન નથી. તારા ઘરના તો મને આંગળીને ટેરવે નસાવે છે. અત્યાર સુધી મેં કામ કર્યું પણ હવે મારાથી ખોટા દાણા નહીં જોવાય. જો ભૂવા કાકા, એમ તમે ખોટા પણ નથી, હકીકત તો એ હોય છે કે ભૂવા એટલે આ સમાજ માટે સામાજિક અને માનસિક ડોક્ટર. તમે ધારો ને તો આ સમાજના કેટલાય પ્રશ્નો ખોટા દાણા નાખીને તમે ઉકેલી શકો છો, અને એમાં પાપ ન લાગે, ને એ તે એક સેવાનું જ કામ છે. એવું તું સમજે છો, પણ તારા ઘરના તો જડ છે, હાવ જડ. હા શું કહું ને, તો તારી નોકરી મુકાવાના દાણા પણ મારી પાસે જોર આવે છે. આ તો હજ કહેવાય ને, આવું પાપ હું ન કરું, ભલું કરે માતા. હવે તમે એવી કોઈ ચિંતા ન કરતા ખોટી, અને કાંઈ પણ કામ પડે ને તો પુનિન કેજો. હા માર હાથની સાપ પીવડાવીશ. મારી આ દીકરી બહુ ડાય છે, અને રઘુવીર
તું પણ ચિંતા ન કરતો. ભલે. મંદિરે ગયા તા, દર્શન કર્યા ને ભુવા કાકા મળ્યા તા. ભુવા કાકાએ શું કીધું? વખાણ કરતા તા તમારા બધાને. તે વખાણ કરે જ ને. એ રામે રામ. રામ રામ. આવો આવો જગા કાકા, બેહો બેહો. આ બીડી હવે ઓછી કરો. ઓછી એન માટે દાણા જોવડાવવા પડશે. સાપલીથામાં એન દાણા જોવાન ન હોય. લ્યો રઘુવીર, કરો સહી. આમાં આ પહેલી વાર આવું થયું કે ટપાલ અને રઘુવીર બંને હાજર હોય. હાજર કાકા, કાયમ માર બાપુની ટપાલ હોય, પણ આજે કોની ટપાલ લાવ્યા છો? લે તું જ વાંચી લે. લે પુની, તારી માને વાંચવા દે તો. રઘુવીર, હવે કેટલા દિવસની રજા બાકી રહી? બસ કાકા, 8-1 દિવસની બાકી છે. આમે સારા દિવસો તો કડીકમાં પસાર થઈ જતા હોય છે. સાચી વાત છે તમારી. ઠીક છે, ચાલો ત્યારે. રામે રામ. રામે રામ કાકા. હા. તમે એમ કેમ કીધું હે કે 8 દિવસ જ બાકી રહ્યા છે? હવે એ નોકરી જ નત કરવાની. હા દીકરા, અમારો વાંધો તારી નોકરી સામે નત. અમે તો એમ ઈચ્છીએ છીએ કે હવે તું અમારી ભેરો રહે. હા બાપુ, હજી 8-1 દી બાકી છે ને, કંઈક વિચારશું. પુની, ટપાલ કોની છે? હે, તમને કહું છું, કેમ કઈ બોલતા નથી? ટપાલ કોની છે? હા રઘુ, અમે તો અભણ છીએ, ભણેલા તમે છો. ઝટ વાંચો હું લખું છે. અરે બાપુ, એમાં મૂંઝાવાનું હે? લાવ હું વાંચે નંબડાવું. પણ અરે એમાં પણબળ હું તો હામળો. લખ્યું છે કે મારા વાલા અને પૂજ્ય પિતાજી, મારા ભાભી તથા મારા ભાઈ, તો હું બધા ખુશ હશો. તમારે બહુ યાદ આવી એટલે ટપાલ લખી. મને સંદેશો મળ્યો કે મારો મોટો ભાઈ રઘુવીર પણ અત્યારે ઘરે આવ્યો છે, તો ભાઈને ખાસ કહેવાનું કે મારા ભાભીને લઈને કાંટો મારજે. ઠીક, રતનબેનની ટપાલ છે એમ ને? સારું કહેવાય હો. ટપાલ તો લખી, 12 વર્ષ થયા, પાણીને આવ્યા એને. આજે પહેલી વાર ટપાલ આવી. હારું હારું. વધુમાં એમ લખ્યું છે કે રઘુવીર દેશની સેવા કરે છે. મને તો ખૂબ ગમ્યું. આમાં દેશની સેવા કરતો રહે અને હંમેશા ખુશ રહે તેવી આ નાના બેનની ઈચ્છા છે. બાપુ, તમારી તબિયતનું ધ્યાન રાખજો અને ભાભીને કહેવાનું કે ભુવાના દાણા વગર એક પણ ડગલું ના ભરે. ભુવા જેમ કે તેમ કરે, સૌનું કલ્યાણ છે. બસ પુની, હવે પત્ર પૂરો થયો. લિખિત અને મંગાઈ દાદાની દીકરી, રઘુવીરની નાની બેન અને લાભુ ભાભીની નણંદ ને કાના ને પુનીની વાલી ફોઈ. બસ કર, બહુ વધી ગયો. ટપાલ પૂરી થઈ ગઈ. તો બોલો રઘુવીર રામચંદ્રની જય. લે બોલો. જય નથી બોલતો કોઈ. કોઈ ન બોલ્યું. રતને બધાને યાદ કર્યા હો. સાંભળો ને, બેને મળવા બોલાવ્યા છે, તો કાલ વહેલી સવારે જઈ આવીએ.
અને એવું લાગે તો એકાદ રાત રોકાઈને આવશું. બેનને હારું તો લાગે. પણ હા હા બાપુ, હા કહી દો ને. હા હા પાકું, કાલ હવાર પાકું. હે ભગવાન, આ તો લોચો થઈ ગયો. હવે તું જ રસ્તો દેખાડો. અત્યાર સુધી તો પુનિયે બધું સંભાળી લીધું, પણ હવે તો બધું તારે જ સંભાળવું પડશે. બાકી તારા વિના મારો કાંઈ ઉદ્ધાર નથી હો. જય હિન્દ ભગવાન, જય હિન્દ. મંગા દાદા, આ તમારી બીડી ઓલવાઈ ગઈ ને એટલે દાણા નથી આવતા. ના બુઆ, ના એવું નથ. પણ રઘુવીર, મને એક સવાલ થાય છે. બોલો બોલો. આ હવારે ટપાલ આવી હતી એ મોટી બેન રતનની જ હતી કે? હા બાપુ, રતનબેનની જ હતી. ને કેટલી સરસ લખી હતી નહીં? પણ રતન લખતા ક્યારે શીખી ગઈ? એને તો કાળા અક્ષર વાડે માર્યા છે. દાદા, એ તો એવું બને ને કે કોઈ પાસે લખાવી હોય. હા, એવું બને ને કોઈ પાસે લખાવી હોય. હે બુઆ કાકા. હા વો, એવું પણ બને. હા હા, એ તો જે હોય મારો ભગવાન જાણે. કાલે રતનબેન ના ઘરે જાઉં એટલે ખબર પડી જાય ટપાલ કોણે લખી છે. વાહ જુવાન વાહ, આ બાજી તો તે જીતી લીધી. હે મંગા દાદા, તમે કઈક ચિંતામાં છો, બાકી તમારું સોકઠું મરે નહીં. ભાઈ, દીકરા સામે આયરો છું, એ હારે મીઠી લાગે. વા સાંભળો ને, કાલ વેલા જાગી જાજો. કા? બેને તેડાવ્યા છે, વેલા પરોઢિયે જઈ આવ્યા. હા. ટપાલની હકીકત બધાને કહી દીધી હોત ને તો સારું હતું. ના, આમ તો પુનિયે જે કર્યું ને એ જ ઠીક છે. બાપુ, મને એક વાતનો આનંદ છે કે હું તમને સહકાર આપી શકી, પણ ટપાલ વાંચ્યા બાદ મારું બીજું મન દુઃખી પણ થયું. જે હોય એ બાપુ, તમારી પૂની બધું હાસવી લે. હું લગીરે ચિંતા ન કરતા, બાકી મારું દુઃખ હું કોઈને કળવા નહીં દઉં. ક્યારેક તો ઘરડા બાપને જુવાન દીકરા સામે હારવું પણ ગમે, પછી ભલે એ સોખઠાની રમત હોય કે જિંદગીની. પણ રઘુવીર, એ તો નક્કી જ છે કે તું તારા બાપથી કંઈક છુપાવી રહ્યો છે. Thank you.
રતનબેન ના ઘરે જવાનું મોડું થાય છે, ક્યાં ગયા હશે? રઘુવીર મંદિરે ગયો હશે, આવી જશે હમણાં. એલી પુની, તાર બાપુને બોલાય આવને, અમારે મોડું થાય. સાંભળ્યું? તાર બાપુને બોલાય આવ. શું થયું છે દીકરી? કે મને શું વાત છે? મૂંગી કેમ છો? કાંઈક તો છે, તારું મોઢું બધું કહી દેશે, બાકી મારી પુણ્યા મૂંગી ના હોય. દાદા, એ ગઈકાલે ટપાલ આવી હતી ને, એ રતન ફઈની નહોતી, પણ મારા બાપુ સાહેબની હતી. અમારે બાપુને નોકરી પર હાજર થવાનું કીધું હતું, એટલે મોડી રાતે જ ફરજ પર વયા ગયા. હું વાત કરો છો બેટા? મોડી રાત્રે જ વયો ગયો, અમને ખબર ન પડી. હા દાદા, બન્યું તું એમ કે ત્રણ દિવસ માં હાજર થવાનું લખ્યું, નોકરી ની જગ્યા બહુ દૂર છે, પોકતા ત્રણ દી થઈ જાય, એટલે અડધી રાતે નીકળી ગયા. તું નાની છો, તને નહીં સમજાય, તારા બાપ વગર આ ઘર ખાલી ખાલી લાગે છે ને. તકલીફ એની નોકરીની નથી, પણ આ ખાલી પોસે ને એ હવે સહન નથી થતો. દાદા, એક દીકરી બાપને ઓળખવામાં ક્યારેય પાછી ન પડે, ભલે નું નાની હો તો હું બધું સમજું છું. એક દીકરી માટે બાપનો પ્રેમ, બાપનો સાથ અને બાપનું પ્રેમાળ અસ્તિત્વ ઘણું કિંમતી હોય છે. મારા બાપુ વગર ઘરમાં મને હોરવતું નથી. કાલ રાતે બાપુને વિદાય કરીને હું બહુ રોઈ છું, પણ દેશ સેવાની નોકરી કરે છે ને, એમાં જીદ ન કરે, એમાં તો રાજીપો હોવો જોઈએ. હા, હું નાની છું, પણ મારા બાપુને સૌથી વધારે હું સમજી શકું છું, એનો મને આનંદ છે. જો બા, ખોટી દુખી ન થતી, આ પૂની એક હજાર હશે.
એ રામ રામ મંગા દાદા, રામ રામ, રામ રામ જગા, રામ રામ, આવ આવ બેઠ. પંદર દી થઈ ગયા. હા, દર પંદર દી થાય એટલે રઘુવીર ની ટપાલ તો ડેલી ખખડાવે જ છે. સમય નો પાક્કો સાધક હો રઘુવીર, અને ઈ તમારા બધાની ચિંતા બહુ કરે. માં જગદંબાની કૃપા છે. લે પુની, અને આ તો પુની રઘુવીર નું ઘર હો, ઈ અંગૂઠો તો નો જ મારે. લે આમાં સહી કર નાખ. અરે મારી આ દીકરીથી જ અમે ઉજળા છીએ, એટલે જ અમને કાંઈ ચિંતા નથી. ઘર આખાયનું કામ કરતી જાય ને મોટા માણસની જેમ શિખામણ દેતી જાય. સાચી વાત છે, આ તમારી દીકરી ફક્ત દીકરી નથી, આ ઘરનો મોભો છે, આ ઘરની પ્રતિષ્ઠા છે, અને આ ઘર માટે તો ઈ શ્વાસ છે. ગામ આખામાં પુનિના વખાણ થતા હોય છે. ભલે દીકરી, એ ઠીક છે, ચાલો કઈ કામકાજ હોય તો કેવડાવજો. હો રામે રામ, રામે રામ. પુની દીકરી, રઘુવીરે આ વખતે શું લખ્યું છે? ખુશીને હંમેશા લખ્યા છે. ને આનંદની વાત તો ઈ છે કે મારા બાપુ મોટા સાહેબ બની ગયા છે, ને પગારની સાથે સાથે મોભો પણ વધ્યો છે. હવે રઘુવીર માંથી અફસર રઘુવીર થઈ ગયા. અને વધુમાં લખ્યું છે કે તેને હવે એક વર્ષની નોકરી બાકી રહી, અને પછી કાયમ માટે આપણી હારે જ રહેશે. વાહ બેટા વાહ, આ તો ખૂબ ખૂબ રાજીપો. બસ હવે ખાલીપો નહીં પણ રાજીપો હતો. એક વર્ષની નોકરી બાકી અને રઘુવીર મોટો અફસર બની ગયો, તે વાતને લઈને વૃદ્ધ મંગા દાદાના ચહેરા પર જાણે કે જુવાની ફૂટી નીકળી, અને પુની પુની તો નાચવા લાગી. મંગા દાદા, આ શેનો અરક છે? આ ઘરડા હૃદયને બીજી હું ખુશી હોય? દીકરો ઓફિસર થઈ ગયો, એક વર્ષની નોકરી બાકી છે, હૈયે હરખ માતો નથી. માં જગદંબાના આશીર્વાદ ને તમારી કૃપા. અરે વાહ, આ સાંભળીને મને પણ હરખ થયો. હા શું કહું ને મંગા દાદા, જેના ખેતર હરિયાળા, વાળોમાં ભેગા ભાણા, ઘરમાં મહેનતના નાણા, સંબંધમાં ન હોય તાણા વાણા, જ્યાં ગવાય ભજન કીર્તનના ગાણા, સમજણમાં ન હોય કાણા, ત્યાં ક્યારેય ન જોવાય દાણા. વાહ બુઆ વાહ, એ સાચું કીધું હો મંગા દાદા. આ જગત જગતંબા કોઈએ કોઈના દીકરાનું ખરાબ ન કરે. દાણા જોવા એ ખોટું નથી, પણ એમાં પડ્યા રહીને એ માને ન ગમે. તો અત્યાર સુધી તો બુઆ આવું કીધું જ નહીં. અમારે અભણ માણાને થોડી એમને કીધા વગર હમસ પડે. એકવાર મનમાં જે વાત ઘર કરી ગઈ પછી અમે એમ જ કરીએ. તમારા ઘરે જ્યારે હું સમજાવવા આવું ને ત્યારે લાભુ ભાભી નવો ટુસ્કો જ કાઢે.
ભાઈઓની હઠ સામે આપણે ભાઈઓને નમતું જ મૂકવું પડે. અરે ભુવા, લાભુ મારા દીકરાની વવ જ નહીં, હું એને દીકરી માનું છું. સ્વભાવે દયાળુ છે, સેવાભાવી છે. એના એના મનમાં કાંઈ મુંજારો થાય નહીં એટલે એ તમને દાણા નાખવા બોલાવે. તમે આવો ને એટલે એની ચિંતા હળવી થાય. અમારા ભુવાનું એ કામ જ હોય છે કે કોઈને ડરાવ્યા વગર કોઈની ચિંતા હળવી થાય. બાકી અમે અમારા ભવિષ્યનું ન જાણતા હોય, એમાં બીજાનું ભવિષ્ય તો કેમ બદલી એકી. ભુવા ઈ હસુઓ. હા મંગા દાદા, એમાં જરાય ખોટું નથી. હા એક વાત કહું, રઘુવીરની નોકરી છોડાવવામાં મને દાણા જોવામાં રસ નહોતો, તોય મેં જોઈ દીધા. દાણા જોયા તોય રઘુવીર નોકરી કરવા રાતોરાત વયો ગયો. અત્યારે મેં દાણા નથી જોયા તોય મોટો સાહેબ થઈ ગયો ને. પણ ભુવા હાસુ કહું ને તો રઘુવીરનો ખાલીપો બહુ ખુશે છે હો. એ એકવાર ઘરે આવી જાય ને પછી ભુવાને રજા આપી દેવાની છે હો. તો આમ તમ તારે અમે બધા છીએ ને, તમારે અડધી રાત્રે કામ પડે તો હોકારો મારજો, ખોટી ચિંતા ન કરશો. ચિંતા કરો, માં ચિંતા ન કરતા બાપા. હાલો હાલો ધીમે ધીમે. આ રીતે ફરીવાર પોની માટે નવો સંઘર્ષ ઊભો થયો. અને હા, પોની આવા સંઘર્ષની સામે નમતું જોખવા વાળી ન હતી. સંઘર્ષની સામે નિડરતાથી લડનાર પોની એમ કંઈ હાર માને તેમ ન હતી. અને હાર માને તો તે પોની નહીં. Yeah.
આ ઘડે ઘટ પણ હંધાઈને હેરાન કરું છું હો. આ તો દાદા તમારી સેવા કરવાનો મોકો મળ્યો મંગા દાદા. એ ગામડા ગામની આ જ સંસ્કૃતિ છે બાપા. બાકી મોટા મોટા શહેરોમાં તો તમે બેસના પતી જાય ને પછી ખબર પડે કે ફલાણા ફલાણા ગુજરી ગયા. ધીમે ધીમે દાદા મંગા દાદા ધીમે ધીમે ઓસરી સડો. લે હું પકડી લો પુનિત, તું તું બટા સાઈડમાં આવી જા. તું વસળતી નીકળ જા બટા. બસ ધીમે ધીમે હાલો. બસ આમ ફરીને બે જાઓ. બસ ધીમે કરીને બે જાઓ. બસ લ્યો. હા હવે કેવું લાગે છે? અને આ બીડી બીડી હવે બંધ કરો. આ જગો કે ને એ તમે નહીં માનો પણ હવે તો આ ડોક્ટરે કીધું. લે દીકરા તો હારો હાલો મંગા દાદા હવે નીકળીએ. બેહો બેહો સાપીન જાજો. એમ હું થઈ ગયું તું ઘડીકમાં. બસ 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 એને હૃદયનો હળવો હુમલો હતો. હા હા પણ હવે ચિંતા જેવું તો કાંઈ નથી, બધું રેડી છે. આ પુની છે ને, મને શેની ચિંતા આવે? પુની દીકરીને લીધે તો બચ્યો છું. આ તમારી પુની દીકરી છે ને એ ખૂબ લાગણીશીલ અને હોશિયાર છે. અને આમ પણ એ ખાલી તમારી દીકરી નથી, આ ઘરની મોભી છે. હો દીકરી પુની, છ મહિના વીતી ગયા, મને ઘરની બહુ યાદ આવે છે. આમ પણ આપણા હોય ને એ હંમેશા યાદોમાં વધારે રહેતા હોય, અને આ યાદોના સહારે જ હંમેશા ખુશ રહું છું. પણ સાચું કહું, મારે ફરીવાર ગામની ભૂગોળ ખૂંદવી છે, આપણા ખેતરની માટીની સુવાસ લેવી છે, ગામના મંદિરનો શંખનાદ સાંભળવો છે. મારે ફરીવાર સોગઠાબાજીમાં જીતવું છે અને ભુવા કાકાની સાથે દાણાની રમત રમવી છે, બાપુની સેવા અને કાનાને લાડ કરવો છે, આંગણે બાંધેલી ગાયને વાલથી હાથ ફેરવવો છે, લાભુના હાથમાં ગરમા ગરમ રોટલો ખાવો છે અને તારા હાથે અપાતી સલામી મારે ઝીલવી છે. એટલે જ બહુ જલ્દી આપણે બધા મળીશું. આ પત્ર વાંચીને બધાને મારો પ્રેમ આપજો. તબિયત સારી થઈ ગઈ એટલે બીડી ચાલુ કરી દીધી અમને. ડોક્ટરે ના પાડી છે ખબર તો છે ને? એ તો ઘણા દાડા થયા એટલે સાંભળી ગઈ. તું શું આવ્યો? બસ મને તો રઘુવીર દર 15 દિવસે અહીંયા મોકલે જ છે, અને હવે તો હું રઘુવીરના પત્રની રાહ જોયા કરું છું. 15 દાડા થઈ ગયા કા? અમે રાહ જોઈએ હો આ ટપાલની તો. હા લે દીકરી આ પત્ર અને બધાને વાંચી સંભળાવ, બધા આની જ રાહ જોવે છે. અય હરખોડી, એકલી એકલી હું રાજી થાશ, અમને સંભળાવ. પુની હારા અમાસર છે ને, જલ્દી કે. 6 મહિના બાદ આપણા અફસર સાહેબ રઘુવીર લાંબી રજા માટે આવી રહ્યા છે. Thank you.
માં લખેલી તમારી તમામ ઈચ્છાઓ જરૂર પૂરી થશે. જલ્દી આવો. આ પુની સલામ ભરવા થન કરી રહી છે. જીતવા જ નથી દેવો. હવે તમારા બાપુ હરાવા જ છે. ભલે મોટા અફસર બની ગયા. દીકરી પુની, તારા બાપુ આજે જ આવવાના છે ને? હા, હમણાં જ આવ્યા. માનો એ આવે પછી હારે જ રોંડો કરી લેશું. હાલો, આવી ગયા અફસર સાહેબ રઘુવીર. અરે, આ તો કાનો છે, લલચાવી દીધા નાના અફસર સાહેબે. કોણ છે એ? જે હોય આવી જાવ. બાપુ તો દર વખતે એમ કરીને જ આવે. હવે આવકલી નત કરવી, આવી જાવ. અમે તમારા સ્વાગત માટે તૈયારી કરીશ. કોઈ ગુનો તો નહીં કર્યો એને એના મારી જાણ બાર.
દુશ્મની ન થઈ તો આ કાળમુખ આપણા ઘર કેમ આવ્યા છે? ના ના, રઘુ કોઈ એમ કાવતરું કરે એમ છે નહીં હો. મને લાગે છે પુનિએ ટપાલ જ ખોટી વાસી હશે. લખ્યું હશે બીજું અને કીધું પણ બીજું, પણ એવું ન બને હો. અરે સાહેબો, આમ ઓચિંતા આવવાનું કારણ? મંગા દાદાના આ સવાલનો જવાબ તો હતો, પણ શબ્દોનો સાથ નહોતો. ઘરને હું જોયા કરો છો? અમારું જ ઘર છે હો. અમે કઈ બળજબરીથી કોઈના ઘર રહેવા ન થાવી કે? આ અમારા વહુ હાસુ કેસ, તમ તમારે જે તપાસ કરવી હોય કરી લ્યો. પણ દાદા, એવું કઈ નથી. મને બરાબર ખબર છે કે આ લોકો મારા બાપુને મેળવા આવ્યા છે. મારા બાપુ મોટા ઓફિસર થઈ ગયા છે ને, એટલે દર વખતે મારા બાપુ સીધા ઘરમાં આવતા જ નથી. પેલા બીજાને મોકલે, હાસો ને? હા દીકરી, અમે રઘુવીર અફસર સાહેબને મૂકવા જ આવ્યા છીએ. અરે વાહ, એવું છે એમ ને? અમે તમારા વિશે ઘણું વિચાર લીધું. બેહો બેહો, સા મુક્તિ આવો 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 સાહેબ, બેહો બેહો આવો. આ રઘુવીર તો ગામમાં માથું કાઢી ગયો લાગે છે. ઘણા બધા લોકો ભેગા થયા છે. બોલાવો બોલાવો, બધાને બોલાવો. આવો આવો, બેસો બેસો સાહેબ, આવો આવો. જગા કાકા, એ ભુવા કાકા, જોયું ને પર બાપુનું કેવું ધમાકેદાર સ્વાગત થવાનું છે? અહીંથી ગયા ત્યાર ફક્ત રઘુવીર થઈને ગયા હતા, ને આવ્યા ત્યાર અફસર રઘુવીર સાહેબ બની. હા દીકરી, મોટો સાહેબ બનીને આવ્યો છે. સાહેબ, હવે ક્યાં છે મારો દીકરો? હવે હરખ નથી માતો. બોલાવો ને એને જલ્દી. આપણને પાછો દગો દીધો. Ha ha ha.
રઘુવીરની ટપાલ છે. અરે ભૂલાય જ ગયું, રઘુવીરનો ખાલી પોતો કેડવા દોડે છે, પણ દર 15 દાડે એની ટપાલ યાદ આવે છે. ટપાલનો ખાલીપો જગા, ટપાલનો ખાલીપો. હા મંગા દાદા, રઘુવીરને મારી આરે વાંધો હશે ને, એટલે એને મારું અહીં આવવાનું ટાળ્યું. હવે હું કોની ટપાલ લઈને આવીશ? અમને તે વાતની ખુશી હતી કે નોકરી પૂરી થયા પછી કાયમ બાપુ અમારા રહેશે. થોડીક વારમાં તો સપનું થઈ ગયું. અફસર સાહેબ રઘુવીર નહીં, શહીદ રઘુવીર. બસ હવે આ શહીદ દુઃખના અમર રહેશે, એનો આનંદ છે. હા દીકરી, એક સૈનિક માટે તો આ છેલ્લો મુકામ છે. એમાં રઘુવીરે સફળતા મેળવી છે. આ દેશ મર્દોની ભૂમિ છે ને મર્દોથી જ રૂઢી છે. મને ગર્વ છે કે હું આ મર્દ વ્યક્તિની જીવન સાથી છું. ધન્ય છે આ રઘુવીર જેણે આ ધન્ય ધરા માટે મારવાનું ને મરવાનું પસંદ કર્યું છે. ખાલી પોતો આખું જીવન રહેશે, મારી સાથ સાથ પેઢી સુધી ટકી રહેશે. ઘણો રાજી પોસે એ વાતનો. વાહ ભાભી વાહ, ખરા લડવૈયા તો તમે બધા છો. કે ઘરે રહીને પણ આવી નાની નાની જંગ જીતતા રહ્યા છો. તમારા આ શૌર્યથી તો
ભગવાનને પણ ખુશ થવું પડશે. અશે બેટા, આ છેલ્લી ટપાલ. આ છેલ્લી ટપાલ. મની ઓર્ડર છે શહીદોના પરિવારને સરકાર દ્વારા આપવામાં આવે છે. લે બેટા. હા કાકા, સૈનિક તો એની શહીદી તે છોક બાકી આવી સહાય થી દિલ પર પડેલા ઘા ક્યારેય રૂચાતા નથી, ક્યારેય નહીં. આ દુઃખ તો એક સૈનિકનો પરિવાર જ સમજી શકે. સાચી વાત છે દીકરી, સાચી વાત છે. લે દીકરી, આ છેલ્લી સહી કરી દે. હવે કદાચ મને આ મોકો નહીં પડે. લાવો કાકા, આ રઘુવીર નું ઘર છે. આ શહીદ રઘુવીર નું ઘર છે. ને હું ઈ શહીદ રઘુવીર ની પુની છું. અંગૂઠો તો નહીં જ મારું. સૈનિકના ઘરે થોડી વાર માટે દિવાળી હોય તો વળી ઘડીભરમાં ખાલીપો સર્જાઈ જતો હશે. ધન્ય છે આવા લાખો પરિવારોને કે જેઓ પોતાની ખુશી, પોતાના સપનાઓ આપણી ખુશી માટે ન્યોછાવર કરી રહ્યા હોય છે. ધન્ય છે દીકરી, તારી આ બુક મેં વાંચી. આ નાની ઉંમરમાં તે લાગણીના વિષય ઉપર ખૂબ મોટો કૂદકો માર્યો છે. સાચી વાત છે, રઘુવીરની પુની અંગૂઠો તો ન જ મારે. તે છેલ્લું પાનું વાંચું બેટા? તો વાંચી લે. પૂનમ એટલે કે મારી વારી પૂની. ફક્ત મારી દીકરી જ નહીં, નિડર દીકરો પણ ખરો. પૂની એટલે મારો શ્વાસ, મારા રૂવાડે રૂવાડે ધબકતો પ્રેમ એટલે પૂની. ઘરનો મોભો, ઘરનો જુસ્સો અને ઘરનો રાજીપો એટલે મારી દીકરી પુની. મેં વાવેલા સપનાઓને ઉત્સાહથી પરિપૂર્ણ કરનાર મારી દીકરી એટલે પુની.
તારી આ બુક રઘુવીરે વાંચેલી અને મને કીધેલું પણ, અને એટલે જ મેં તને આ બુક લઈને અહીં બોલાવી. આ ફક્ત તારી લાગણીસભર લખેલી વાતોની બુક નથી, પણ આ તારા બાપુનું સપનું છે. એટલે મને કઈ સમજાણું નહીં. એટલે એમ કે સામાન્ય ઘરની સામાન્ય દીકરી ક્યારે સામાન્ય ન રહેવી જોઈએ. તારું સામાન્ય વ્યક્તિત્વ અસામાન્ય રૂપે સોળે કળાએ ખીલવું જોઈએ, એટલે તું નાની ઉંમરમાં મોટું નામ કમાઈ લે. હા દીકરી, તારા બાપુની આ જ ઈચ્છા હતી કે મારી દીકરી ખૂબ મોટી લેખિકા બને, અને તારામાં એ કાબિલિયત છે. મારા બાપુની ઈચ્છા ફક્ત ઈચ્છા નહીં, હું એને આખરી આશીર્વાદ ગણું છું. એની માટે મારે શું કરવું પડશે જગા કાકા? બોલો ને. આપુની હજી પણ અડીખમ છે, લડવા માટે, ઝઝુમવા માટે, અને આ નાનકડી જિંદગીમાં બહુ મોટી જીત મેળવવા માટે. બસ પછી તો શિક્ષિત જગા કાકા અને અંગૂઠા છાપ ભુવા કાકાની જોડીએ પુનીને પ્રખ્યાત કરવા માટે કમર કસી લીધી. પુની સફળ લેખિકા બને તે માટે તેઓ સંપાદકો, સંયોજકો અને કેટકેટલાય પ્રકાશનોને મળ્યા. પુની હવે મોટા શહેરોમાં પણ કીર્તિ ફેલાવા લાગેલી. આવો આવો ભુવા, રામ રામ. આવો આવો બેહો. ભુવા આ બધા કોણ છે? છે તો જગો. એ રામ રામ મંગા દાદા. રામ રામ. આવ જગા આવ. રામ રામ. બીડી બંધ કરીને હે પુનીને મળવા આવ્યા છે બધા. રામ રામ. રામ રામ. રામ રામ. રામ રામ. રામ રામ. આજે ટપાલ નહીં, મહેમાનોને લઈને આવ્યો છું હું. ખૂબ નાની ઉંમરમાં મોટા લેખિકા બનવા જઈ રહ્યા છો, શું કહેશો? મારા બાપુના આશીર્વાદ મળ્યાનો આનંદ છે, હજી તો શરૂઆત છે. અમે સાંભળ્યું છે કે તમે બધા આર્ટિકલો ભેગા કરી એક બુક પ્રકાશિત કરવા જઈ રહ્યા છો, આનું શીર્ષક શું હશે? હા, ખાલીપો. શહીદ રઘુવીરનો ખાલીપો. અમારા દાદા માટે દીકરાનો ખાલી, મારી બા માટે સૌભાગ્યનો ખાલી, અમારા જેવા સંતાનો માટે આધારરૂપ બાપનો ખાલી, ઘરની આ ખડકી માટે રઘુવીરના આગમનનો ખાલી. આપની આ બુક તદ્દન લાગણીસભર હશે, એમાં કોઈ શંકાને સ્થાન મને નથી લાગતું. આપ એક શહીદ બાપની દીકરી છો, આપ શું કહેવા માંગશો? હું તો એવું માનું છું કે શહીદ એટલે મૃત્યુ નહીં, અમરત્વ. કોઈ પણ સૈનિક જવાન આ દુનિયા છોડીને ક્યારેય જાતા નથી, પણ કાયમ માટે દરેકના હૃદયમાં, ગામના પાદરમાં ખાંભીરું અને માં ભારતીના પનોતા પુત્ર તરીકે અમર બની જતા હોય છે. અને મને ગર્વ છે કે હું આવા અમર બાપની દીકરી છું. મને ગર્વ છે કે આવા મર્દોને જન્મ આપનાર આ ખમીરવંતી ભૂમિમાં મારો જન્મ થયો છે. આ બલિદાનોની પાવન ભૂમિ, આ
હજી ઘણા બલિદાનો આપવા તૈયાર છે એનો મને ગર્વ છે. પુની કે પુની રઘુવીર, ક્યાં નામે આપ પ્રસિદ્ધિ મેળવવા માંગો છો આપના બુકની? રઘુવીરની પુની. હા, આમ તો દરેક સંતાનના નામ પાછળ બાપનું નામ લખાતું હોય છે, પણ હું રઘુવીરની પુની તરીકે જ ઓળખાવા માંગુ છું. આમ પણ બાપના નામને આગળ લખવામાં જ સાર્થકતા છે, કારણ કે પિતાને લીધે જ મારું અસ્તિત્વ અને મારી નામના છે. તો આ હતા ખૂબ નાની ઉંમરના લેખિકા પુની, સોરી પુની નહીં પણ રઘુવીરની પુની. ખૂબ ટૂંક સમયમાં એક બુક પબ્લિશ કરવા જઈ રહ્યા છે જેનું નામ છે ખાલીપો. રઘુવીરની પુનીને સફળતા મેળવવામાં મદદરૂપ તત્વ એટલે લાગણીનું નવું સરનામું ખાલીપો, જ્યાં જગા કાકા ફરી ડેલી ખખડાવી લોકોની લાગણી અને પ્રેમને પુની સુધી પહોંચાડવા લાગ્યા.